हेलो गाइस, राम राम, सीताराम, जय श्री कृष्ण, हर हर महादेव। केम छो बधा? मजामां ने? तो काल नो व्लॉग तमे જોયો છે અમદાવાદ નો, તો એટલો બધો તમારો સપોર્ટ સારો નતો, ખબર નહીં શું એમાં તમને સારું ના લાગ્યું। બાકી મેં તો મારી બનતી કોશિશ કરી હતી સારો વ્લોગ શૂટ કરવાની। તો ચાલો, આજે સવારના થાકી ગયા હતા એટલે કંઈ વ્લોગ શૂટ કરવાનો મન નહોતું થતું અને બપોરના સૂઈ ગયો। તો ચાલો, અત્યારે વાગ્યા છે 4:30 વાગ્યા છે, તો ને લેજિટ પણ પછી સવારમાં હું કહું કે ચલો અત્યારે ઘરે થતો જા, પછી તો પાછો ક્યારે આવે। હા, તો બસ સવારમાં અમે બંને ઘરે આવતા રહ્યા ને અત્યારે પછી 5:30-6 વાગે પછી નીકળશે જો શિવાની અને મામો બે। હા, શિવ મારી પાછળ પડી ગઈ, હવે પપ્પા મારે આઈફોન લેવો। હા, જો ચાલો, તો હમણાં કિરણ ચા બનાવવા ગઈ હે, પછી લેજિટ નીકળી જશે એના ઘરે। બાકી કેવું તમને ગમે, આ આપણે વિલેજ ટાઈપનો લોક ગમે કે એટલે કેમ કે આપણે અહીં શાંતિ ને એવું બધું હોય છે, કોઈ જાતનો શોર નહીં, ને ત્યાં તો તમને ખ્યાલ જ હશે કે કેટલો આમ શોર હોય, બધું શૂટ ઘણું બધું થાય નહીં આપણે, કેમ કે ત્યાં આવતા જતા હોય, નવા નવા લોકેશન હોય, તો એમ કન્ટેન્ટ તમને સારો મળે રાખે, પણ શોર બહુ હોય છે ત્યાં, એ તો તમને ખ્યાલ હશે। તો ચાલો, કિરણ મસ્ત આદુ વાળો ચા બનાવે છે, ઠંડુ ને એવું જ બધું પીધું બંને સરખો જ આવે છે, જે હેન્ડ સ્પ્રી થી સરખો આવે અને બોયાના માઇક થી પણ સરખો આવે। હવે કઈક શું પ્રોબ્લેમ હોય, આપણા ફોનમાં સપોર્ટ ના થતું હોય કે આ બોયાનું માઇક એવું આવી ગયું, પણ મેં જોયું, મેં વિડીયો જોઈને જ ઓરિજિનલ જ લીધું છે, 700 રૂપિયાનું માઇક આવ્યું હતું, પણ હવે શું પ્રોબ્લેમ હોય, બાકી મેં બધું પેકિંગ ને બધું જોયું, એમાં ચેક કરવાનું પણ આવે, કોડ આવે, પછી કોડ આપણે સ્કેન કરીને આપણે ને એ વેબસાઇટમાં સ્કેન થઈ જાય એટલે એક ખ્યાલ પડી જાય કે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ, તો ત્યાં પણ ઓરિજિનલ જ બતાવે છે, એટલે હવે માઇકમાં પ્રોબ્લેમ હોય કે શું પ્રોબ્લેમ હોય એ જોઈએ આપણે, નકર પાછું રિટર્ન કરી દેશું એમાં શું। તો ચાલો, હવે કિરણ ચા બનાવે, અને પછી આપણે જવાનું છે આપણે ભૂમિના ઘરે, કેમ કે આજે આપણે સ્પેશિયલ નાનપણની યાદો પાછી તાજી કરવાની છે, કા કિરણ? હા, ત્યાં જઈને તમને કહેશું, ત્યાં જઈને, ચલો ત્યાં જઈને કહેશું આપણે શું કરવાનું। ઓકે, તો ચાલો અત્યારે મસ્ત ચા પાણી પી લે, પછી પછી મળ્યા। તો ચાલો, પહોંચી ગયા છે આપણે ભૂમિના ઘરે, ને શિવ ને કિરણ તો મારી મોર, એ ક્યાં ભાગ્યા બે? જોઈ લ્યો, મને મૂકીને બે ભાગી ગયો, આ શિવ તો જો, શિવ તો ઉપતી નથી। હાલો 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 શિવ, હાલો હાલો, બધે લઈને બે ગયા, જો આવ
વર્તી હોય ને તો અહીં તમારો ડેરો દેખે ને એટલે અહીંથી એકલી વળી જાય કેવું ન પર અમે ચોકડી થી આવીએ ને તો એટલા ડેલા રસ્તામાં આવે ને તો એ ક્યાંય વળે નહીં અહીં આવે ને એટલે આમ જોવે તો ચાલો પેપરા તો બહુ મસ્ત છે પણ હવે કઈ રીતના આ પડવા ને એ બધું કાહ્યું હે આમાં કિરણ આપડે હે કિરણ કેવા કે ખાટા મીઠા હે હા એ તો મસ્ત ચાલો આ પેપરાની ચટણી કોણે કોણે ખાધી હે એ કોમેન્ટ કરજો તો ચાલો જેમ તેમ કરીને હવે આપણે પેપડા આપડે આપડીએ બાકી ઉપરથી તો પેપડા અપડાશે નહીં કેમ કે બહુ ઊંચા છે આ સાઈડમાંથી જ અહીંયા ઉપર ચડી અમે અપડવાની કોશિશ કરશું બાકી કિરણ જો આ જો કેટલી ચડ ને જો કિરણ ને પડી છે ઓહો ક્યાંય પડી છે ઓઢણીમાં ને કિરણ મૂંગું ન પડી જાય આ ચટણી બનાવવાનું ચાલો હમણાં ગમે તેમ કરીને આપડીએ નાનપણમાં બહુ ખાધી ચટણી પછી પડી રહ્યો હા તો થોડાક પેપડા મેં આપ્યા અને બીજા રણજીત ને કરણ ને આપણે જેમ તેમ કરીને આપડવા તો ખરી પેપડા ને આજ તો ચટણી ખાવી એટલે ખાવી શિવાની રમે ભૂમિ પાહે શિવો શિવુ શિવુ જોવે કે આ બધા શું કરે શું કરે શિવાની કહે કે હું આપડવા લાગુ તો હવે જીતભાઈ જવાની તૈયારી કરે આવજો આ લઈ લે આ કોઠી આવે તું લે કોણ આવે લગા તો તમને એમ થતું હશે કે આ કરણ ને પાછા એના ઘરે કેમ પૂગી ગયા તો એમાં થયું એવું કે હું જીતને ચડાવવા ગયો ચોકડીએ આપણે અને પાછો આવ્યો ને તો આ બે ત્યાં તો નતા પછી હું કહું કે ભૂમિને કહું કે ઓલા બે ક્યાં એ તો કે ગયા ઘરે તો એમાં એવું થયું કે મમ્મીને વાટવા ગયા ત્યાં ઉપર જવાર અને પપ્પાને પપ્પાને અને ભાવેશને બંનેને જવું હતું કંઈક કામ હતું કંડોળા એટલે બે કંડોળા ગયા એટલે ઘરે કોઈ હતું નહીં તો પપ્પા ત્યાં આવ્યા અને કહેતા ગયા હાલો હવે તમે બે ઘરે ભાગો શિવાની ને કિરણને પેપડા લઈને હા પછી પેપડા લઈને એ કિરણને બે ઘરે આવતી રહ્યું નકર આપણે ન્યાય જ પ્રોગ્રામ નકર આપણો પ્રોગ્રામ ન્યાય જ હતો કે ભૂમિનું ચટણી ને મીઠું ને બધી એની વસ્તુથી કરવાનો તો બચી ગયા ઈ કાંઈ વાંધો નહીં પછી ક્યારેક વાત એને આપણે લાભ દેશું તો ચાલો હવે અત્યારે જો આ જે પેપડા છે આવી રીતના પછી પેલા આપણે પાણીમાં પલાળી દીધા હતા અને થોડી હા એટલે કે ધોઈ નાખતા પાણીમાં અને પછી આવી રીતના સાફ કરવાના હોય સાફ કરતા વાર લાગે જો આવી રીતના સાફ કરવાના હવે ફાડા કરી નાના સાફ કરના આજ તો નાનપણની યાદ તાજી નાનપણના દિવસો યાદ આવી ગયા આજો આવી રીતના બે ફાડા કરી અને ચમચી હોય ચમચી ના થતી આવી રીતના સાફ કરી નાખવાના સાફ કરતા એટલી વાર લાગે ખાતા હમણા 2 મિનિટો એટલે સાફ તો કરવા જ પડે ને એવી રીતના એની ચટણી તમને મજા નહીં આવે ખાવાની એ મીઠા મીઠા લાગશે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તમને આજ અમારી રેસીપી કહેવાય કે શું કહેવાય આને રેસીપી કહી શકાય આને રેસીપી નહીં કહેશું આપણે બસ નાનપણની યાદો કહેશું પેપડાની ચટણી હો મોજ પડી જાય આવી વસ્તુ ખાવાની તો અલગ જ મજા હોય તો આમાં
વાર લાગે આપણે અત્યારે એક તો સાંજે થઈ ગઈ છે અને કેમ કે પછી આપણે વિડીયો શૂટિંગ બરાબર થાય નહીં સાંજ પડી જાય એટલે તો મને શૂટ કરવાની પછી મજા ન આવે તો આપણે કિરણને કહેશું કિરણ ફટાફટ કરો ફટાફટ તો હું આમાં કે ચાર હાથ તો ના મારા ફટાફટ કર તું તો હમણાં એમને ખાંડીને આ બધું ખવરાવી દઉં ના ઓ એમ ન મજા આવે આ બધું હમણાં ખવરાવી દઉં પછી મસ્તાને ખાંડી નાખવાની ને બહુ મજા આવે આ ચટણી ખાવાની બધી તમે ચટણી ભૂલી જશો આ ચટણી તમે ખાશો ને એટલે હા તો પપ્પા હમણાં પાટા ગાંઠિયા લઈ આવ્યા તો નાસ્તો હાલે સીવાની દાદા ભેગી ખાઈશ મજા આવે ગાંઠિયા ખાવાની મારે ખાવાના નથી ખાવાની નથી ખાવાના મારે હવે આ પાડું વિડીયો નતો તો અહીંયા ના પાડું તો ચાલો હવે બાર બાર તો અંધારું થઈ ગયું છે તો આપણે અંદર ઓસરીએ ગિલોપના અંજવારે શૂટ કરીએ હવે સારું શૂટ થાય છે વાંધો નતો આવતો નહીં કે કિરણ એક દી મને આ દસ્તો માર્યો હતો સાચું બોલી જા આ બધાની સામે તો સાચું બોલી જાવ કિરણ ચાકા જામ કેની કોમેન્ટ આવી ચાકા જામ ની આપણે ફટાફટ યાદ ન હોય ને કે ચાલો તમારું નામ આમ આપણે યાદ જ હોય આ તો એ જ છે તમારું નામ આ તો તમારી કોમેન્ટ યાદ આવી ગઈ થોડીક અલગ હતી એટલે બીજું કઈ મસાલો કઈ નાખવાનો હોય ને કા બીજું બધું આવી ગયું એમાં ખાવી શું ઉતાર ચટણી હે શું ખાવી તારે એ કિરણ ભાઈ મસ્ત હે ત્યાં ખબર આવજે તમે હું તમને સજેસ્ટ કરું છું કે તમે આ ચટણી છે ને ઘરે બનાવજો જો પોસિબલ હોય ને આજુબાજુ પેપડા હોય એક ફેર તમે બનાવજો પછી જો તમને કેવી મોજ પડે આ વસ્તુ આવી વસ્તુ તમને આમ ક્યાંય નહીં મળે દુકાનમાં કે બહુ ખાધી બહુ ક્યાંય નાનપણમાં તો ચાલો આજના વિડીયોમાં આટલું જો તમને આજનો વિડીયો ગમ્યો હોય
तो वीडियो ने लाइक करजो, चैनल में नवा हो तो चैनल ने सब्सक्राइब कर दीजो और एक सारी એવી કમેન્ટ પણ કરી દેજો તમને કેવી ચટણી લાગી ગયા। તો ચાલો મળશું પાછા નેક્સ્ટ વ્લોગમાં।